હાલમાં રોજ બરોજ ઘણી એવી દુઃખદ ઘટનાઓ બનતી હોય છે અને ઘણી ઘટનાઓ તો એવી બનતી હોય છે કે તેનાથી આખા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે. હાલમાં એક તેવો કિસ્સો રાજસ્થાનના દાતારામગઢ વિસ્તારના ભારેજા ગામમાંથી સામે આવ્યો હતો. આ ઘટના શનિવારના રોજ બની હતી અને આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે દીકરાને બચાવવા માટે ગયેલી માતા બે બાળકો સાથે કૂવામાં પડી ગઈ તો ત્રણેય લોકોના મૃત્યુ થઈ ગયા હતા. અને આ ઘટનાની વધુ જાણકારી મળતા જાણવા મળ્યું હતું કે રમેશ જાટની પત્ની સુમિત્રા શનિવારના રોજ ખેતરમાં કામ કરી રહી હતી. તે સમયે તેમનું 5 વર્ષનું બાળક તેમની પાસે રમી રહ્યું હતું અને તે બાળક રમતા રમતા અચાનક જ ખુલ્લા કૂવામાં જતું રહ્યું હતું તો તે બાળકને જોઈને આ માતા દોડી આવી અને તેની સાથે 4 મહિનાનો દીકરો પણ હતો. તે સમયે 5 વર્ષનો દીકરો કૂવા નજીક પહોંચી ગયો તો દીકરાને બચાવવા માટે ગઈ તો એક સાથે માતાનો કાબુ ન રહ્યો એટલે એક સાથે 3 લોકોના કૂવામાં પડી જવાથી મોત થઈ ગયા. એક સાથે 3 લોકોના મૃત્યુ થઈ જવાથી આખા પરિવારમાં જેણે માતમ છવાઈ ગયો હોય તેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું. અને ત્યારબાદ 3 લોકોના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને 3 લોકોને એક જ ચિતા પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અને આ ઘટનાની જાણ પોલીસને થઈ તો પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. તો બસ આ તો વિડીયો ફરી મળીશું નવા વિડીયો સાથે.